नमस्कार दर्शक मित्रों, एट ध रेट गुजरात में आपनुं स्वागत छे। राज्यमां मेघराजानी धुआंधार बेटिंगना कारणे अनेक जिल्लाओमां भारे वरसादथी अनेक मुश्केलीओ उभी थई गई छे, जेमां पण सौथी मोटी समस्या छे भारे वरसादना कारणे पालिकानी हल्की कामगीरीना रस्ता पर पड़ेला भूवा के जे जीवलेण पण साबित थई शके छे, तेमज कोईने आनाथी जिंदगीभरनी इजा के खोड खापण पण थई शके छे। अने पाछुं आपणा गुजरातमां तो खबर ज छे के वरसाद आवे एटले रस्ता धोवाई जाय अने જોવા મળે છે ભૂવાઓનું સામ્રાજ્ય, જેનાથી પાલિકાના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત ખુલ્લી પડી જાય છે। ત્યારે આ વખતે તો હદ જ થઈ જાય છે તેવા એટલા ભૂવા રાજ્યમાં અનેક જગ્યાએ જોવા મળ્યા છે, જેને જોઈને પ્રથમ દ્રષ્ટિએ તો તમને એવું જ લાગશે કે આ ભૂવા છે કે પછી કૂવા છે, કારણ કે રાજ્યમાં અનેક જગ્યાએ નહાવા પડી શકાય એવા 10-10 ફૂટના ખાડા પડી ગયા છે, તો કેટલીક જગ્યાએ તો રોડ જ નથી, એ ગાયબ થઈ ગયો છે। તેથી કહી શકાય છે કે વરસાદમાં ગુજરાત રસ્તા જ નહીં પરંતુ ગુજરાતનો વિકાસ પણ ધોવાઈ ગયો છે। જો કે ભારે વરસાદના કારણે દર વર્ષે વરસાદ વિકાસની પોલ ખોલી નાખે છે, જેથી એ સાબિત થાય છે કે રાજ્યમાં પ્રી મોન્સૂન પ્લાન પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કર્યા બાદ પણ ગુજરાતવાસીઓને મળ્યા છે માત્ર ખાડા। અને હવે તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સાથે સાથે ગુજરાત સરકાર પણ ખાડા માટે મેદાન ઉતરવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે, જેમાં પણ રિપોર્ટ મુજબ જાણવા મળી રહ્યું છે કે રાજપીપળાના રીંગણી ગામ પાસે મુખ્ય માર્ગ સંપૂર્ણ રીતે ધોવાઈ ગયો છે, તો પછી 10 ફૂટ જેટલો ઊંડો ખાડો પડી ગયો છે। અને આ ખાડો તો એટલો મોટો હતો કે રસ્તો ક્રોસ કરીને જવાની જગ્યા પણ બચી ન હતી, જેના પગલે ગામમાંથી અવર જવર માટેનો રસ્તો બંધ થઈ ગયો છે। ત્યારે અહેવાલો અનુસાર એવું પણ સામે આવ્યું છે કે બોટાદ શહેરના ભાંભણ રોડ પર સામાન્ય વરસાદમાં રસ્તાનું ધોવાણ થઈ ગયું છે અને રોડ પર મસ મોટા ખાડાઓ અને પાણી ભરેલા હોવાને કારણે લોકોને ખૂબ જ મોટી મુશ્કેલી સહન કરવી પડી છે। તો વળી બીજી તરફ અહેવાલો પ્રમાણે એવું પણ જાણવા મળી રહ્યું છે કે હાલોલના ગોધરા રોડ તરફ માર્ગ ઉપર પડેલા મસ મોટા ખાડાઓ વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગયા છે। તો બીજી તરફ અહેવાલો મુજબ હાલોલના ગોધરા રોડ તરફના માર્ગ ઉપર પડેલા મસ મોટા ખાડાઓ વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગયા છે, જેમાં પણ ગોધરા રોડ ઉપર ઔદ્યોગિક વસાહત આવેલી હોવાથી અહીંયા ભારે વાહનોની અવર જવરમાં પણ મુશ્કેલી પડી રહી છે। ત્યારે માર્ગ મકાન વિભાગ કે પાલિકાના નક્કર આયોજનના અભાવે આ ખાડાઓમાં પુરાણ કરવામાં ન આવતા આ ખાડાઓમાં પાણી ભરાતા ટુ વ્હીલર ચાલકો ખાડામાં ખાબકી રહ્યા છે। આ સિવાય રંગેલું શહેર ગણાતા રાજકોટમાં પણ વિકાસમાં ખાડા પડ્યા છે, જેમાં રિપોર્ટ મુજબ જાણવા મળી રહ્યું છે કે શહેરમાં ચાલુ વરસાદે ચોમાસાની શરૂઆતના 20 દિવસમાં કુલ 20 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે તંત્રની પોલ પણ ખુલી ગઈ છે, જેમાં કેટલાય રોડ રસ્તા પર મસ મોટા ખાડા પડી જતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં પડી રહ્યા છે। અને તેમાં પણ 150 ફૂટ રિંગ રોડ પર તરફ એક તરફના ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી હોવાથી ટ્રાફિક સમસ્યાને લઈને લોકો પરેશાન બન્યા છે। આ સાથે જ ખબરો મુજબ જાણવા મળી રહ્યું છે કે રાજકોટ શહેરના 48 રાજમાર્ગો પૈકીનો એક છે 150 ફૂટ રિંગ રોડ પર, કે જ્યાં વરસાદી પાણી ભરાવા અને વરસાદના કારણે રસ્તા પર ખાડા પડી જવાની સમસ્યાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અને નાણાવટી ચોકની રામાપીર ચોક વચ્ચે વરસાદના કારણે એ જ જગ્યા પર પાણી ભરાવા અને ખાડા પડવાની સમસ્યાથી જનતા ત્રાહિમામ થઈ ગઈ છે। થોડે આગળ જઈએ તો રૈયા ટેલિફોનિક એક્સચેન્જ નજીક મુખ્ય 4 રસ્તા પર ખાડા જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ ભારે વરસાદના કારણે સુરતના અનેક રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે, જેમાં પણ વરાછાના લંબે હનુમાન રોડ મારુતિ ચોક પાસે નીલકંઠ સોસાયટીમાં એના નજીકના 4 રસ્તા પર ડામર ઓછો અને ખાડો વધુ હોવાથી સ્થાનિકો પણ ચિંતિત થઈ ગયા છે, જેને લઈને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ કામગીરી નથી થવાની એવી ફરિયાદ સ્થાનિક લોકો કરી રહ્યા છે। બીજને ખબર સાથે ફરી મળીશું, ધન્યવાદ।